મહાત્મા ગાંધીજીના નિર્માણ દિવસે સિનોર તાલુકાના સાદલી ગામે રક્તપિત નાબૂદી અભિયાન અંતર્ગત કુપોષણ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સચોટ ખબર અને દર્શકોના વિશ્વાસનું એક વર્ષ, એક વર્ષ સફળતાનું, જે તમારા સહયોગ વગર હતું અસંભવ. તમે આપ્યો સાથ અને અમે મેળવી સફળતા. દર્શકોની મદદથી અમને મળ્યો આનંદ. અમને સહકાર આપવા બદલ દર્શકોનો આભાર. ZS TVએ એક વર્ષ કર્યું પૂર્ણ. ZS TVના તમામ દર્શકોનો આભાર. ZS TV સ્ટાફનો તથા તમામ રિપોર્ટરોનો આભાર. સફળતાનું એક વર્ષ આભાર ગુજરાત. કુપોષણ અભિયાન અંતર્ગત વડોદરાના કરજણ સિંદુર પોળના યુવા ધારાસભ્ય અક્ષય પટેલના અધ્યક્ષતા હેઠળ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમના 0-5 વર્ષના શિશુઓને સમયસર રસી પીવડાવવા તેમજ બાળક કુપોષિત ન રહે એ માટે માતાઓને ખાસ અનુરોધ કરાયો હતો. બાળકોની માવજત કઈ રીતે લેવી તે માટે રસપ્રદ માહિતી સંબંધિત અધિકારીઓએ આપી હતી. મહિલાઓને ગર્ભ રહ્યા પછી બાળકના જન્મ સુધી કઈ રીતે કાળજી લેવી તેમજ શિશુને કઈ રીતે પોષણ આપવું એ માટે માહિતી આપી હતી. બાળકોને જન્મથી લઈ 6 માસ સુધી સ્તનપાન કરાવવા ખાસ અનુરોધ કર્યો હતો. 1 વર્ષથી 2 વર્ષ સુધી બાળકોને કેવો આહાર આપવો એ માટે પણ માહિતી પૂરી પડાઈ હતી. બાળકોને મોબાઈલ અને ટીવીથી દૂર રાખવા ખાસ અપીલ કરી હતી. સમયાંતરે સરકાર દ્વારા અપાતી રસીઓ બાળકને ખાસ પીવડાવવા માતાઓને સૂચન કર્યું હતું. યાકુબ પટેલ, ZS TV, કરજણ.